10% જેવા વિસ્તારો બાકી હતા કે ત્યાં વાવણી લાયક વરસાદ નહોતો. સારા સમાચાર એ છે કૃપાલસિંહભાઈ કે આજની તારીખે એ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ અત્યારે પડી રહ્યો છે. 31 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં ડેમ ઓવરફ્લો થઈ જશે. અને એના મેઇન 2-3 કારણો છે ઉત્તર ગુજરાતના કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ આવતીકાલે 10 જુલાઈના રોજ જોવા મળે એવી શક્યતા અમે માની રહ્યા. મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના અમુક ભાગો છે, એની સાથોસાથ બોટાદના ભાગો છે, એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય એવું એક અમારું અનુમાન છે. નવરાત્રી ઉપર પણ વરસાદો આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યની અંદર ખૂબ સારા વરસાદો છે એ નોંધાય તેવી શક્યતાઓ મને દેખાઈ રહી છે, એનું મેઇન કારણ છે. ઓલ ઓવર જોવા જઈએ તો આ 3 દિવસનું સેશન છે રાજ્ય માટે વરસાદી માહોલનું છે અને આ વરસાદો છે એ કન્ટિન્યુ 3 દિવસ વરસ્યા પછી. ગરમીના ઉકળાટ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધોધમાર એન્ટ્રી થઈ છે અને 2-3 દિવસના વિરામ બાદ ગુજરાતમાં અનેક જિલ્લાઓ છે, અનેક વિસ્તારો છે તે મેઘમહેરથી પ્રભાવિત થયા છે. અનેક જગ્યાએ છૂટા છવાયા અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ચોક્કસથી કૃપાલસિંહભાઈ, આપણે જોવા જઈએ ને તો અત્યારે એક બંગાળની ખાડી તરફથી એક પ્રેશર આવી રહ્યું છે. એ પ્રેશર ને કારણે એક મોટું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. હવે આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે એ પહેલા આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળ્યા, જેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર નહીં પણ જેના સંપૂર્ણ દેશનું હાર્ટ કહેવામાં આવે છે એ છે આપણું મુંબઈ. એ મુંબઈની અંદર પણ એક પ્રકારે અતિવૃષ્ટિ જેવો માહોલ આપણે જોયો છે. હવે અત્યારે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 3 રાજ્ય અને બીજા અરબી સમુદ્રના અમુક વિસ્તારોને ઘેરેલું છે, એટલે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 3 રાજ્ય અને સાથોસાથ અરબી સમુદ્રના અમુક ભાગો, આ ભાગો ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેને કારણે 700 HPA લેવલે અને 850 HPA લેવલે ભેજ છે. 850 HPA લેવલે બહોળું સિયર ઝોન પણ અત્યારે તૈયાર થઈ ચુક્યું છે, જેને કારણે આવનારા 2-2.5 દિવસ સુધી આપણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ તો કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે 9 તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે. આમાં 2 વાત એ છે કે મહત્વનો જે મુદ્દો એ હતો કે ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં 28, 29, 30 જૂન અને 1, 2 અને 3 જુલાઈ આમ 6 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, વાવણી લાયક વરસાદ થયા હતા. એટલે લગભગ 80-90% વિસ્તારોની અંદર સારા વાવણી લાયક વરસાદો હતા, પણ એની અંદર પણ 10% જેવા વિસ્તારો બાકી હતા કે ત્યાં વાવણી લાયક વરસાદ નહોતો. સારા સમાચાર એ છે કૃપાલસિંહભાઈ કે આજની તારીખે એ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ અત્યારે પડી રહ્યો છે, એટલે આ ખૂબ મોટા અને સારા સમાચાર આપણે ગણવામાં આવે છે. હવે ખાસ કરીને જે અમુક તાલુકા એવા હતા કે જ્યાં વરસાદ બિલકુલ હતો જ નહીં, એના જે મારે વાત કરવાની, એ તાલુકાની અંદર કચ્છનો એક રાપર તાલુકો છે કે જ્યાં વરસાદ કઈ ખાસ પરફોર્મન્સ ચાલુ વર્ષે જોવા મળ્યું નહોતું. અત્યારે આજની તારીખે 9 જુલાઈના રોજ પણ ત્યાં વરસાદ છે ને આવનારા 2-3 દિવસ સુધી ત્યાં સારા વરસાદની શક્યતાઓ છે. એ પછી મોરબી જિલ્લાનું માળિયા મિયાણા છે, હળવદ છે, ધાંગધ્રા છે, જે સુરેન્દ્રનગરનું સાયલા, એ પછી આપણે ચોટીલા છે, ચુડા વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનું વાવથરા જેવા વિસ્તારો છે, હારીજ તાલુકો છે, આ તમામ તાલુકા જે વરસાદમાં બાકાત હતા અને ગુજરાતના અનેક ખેડૂતોના જે સવાલ હતા કે આ આટલા તાલુકાઓ બાકાત છે આમાં વરસાદ ક્યારે, એ મિત્રોને આજે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હજુ આવતીકાલે 10 તારીખના રોજ વધારે વરસાદ પડે તેવી પૂરી શક્યતાઓ છે. એ પછી જોવા જઈએ તો રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવું મારું એક વ્યક્તિગત અનુમાન છે. જ્યાં જે 9 તારીખ છે, 9, 10 અને 11 જુલાઈ એમ 3 દિવસ જે વરસાદ પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાત જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળાથી લઈ અને સુરત, વલસાડ, વાપી, ડાંગ, આહવા, બિલીમોરા, બારડોલી આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગો છે, ઉત્તર ગુજરાતના જોકે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લો, આ જે 5 જિલ્લા છે એ 5 જિલ્લામાં પણ
મધ્યમ વરસાદ થવાનો છે, પણ એક બે સેન્ટર એવા હશે ઉત્તર ગુજરાતના કે ત્યાં ભારે થી અતિ ભારે વરસાદ છે એ આવતીકાલે 10 જુલાઈ ના રોજ જોવા મળે એવી શક્યતા અમે માની રહ્યા છીએ. મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ આ જે તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્ય અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ સાથે જે મધ્ય પૂર્વ ગુજરાત છે જેની અંદર મહીસાગર જિલ્લો, દાહોદ, ગોધરા અને છોટા ઉદેપુર આ જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતની જેમ જ ભારે થી અતિ ભારે વરસાદ છે એ આવતીકાલે 10 તારીખ અને 11 જુલાઈ એમ 2 દિવસ સુધી જોવા મળે એવું એક અમારું પ્રાથમિક અનુમાન છે. કચ્છ જિલ્લાની અંદર પણ ઓવરઓલ સારા વરસાદો છે નોંધાય એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થશે, જોકે આજે પણ રાજ્યના અલગ 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 વિસ્તારોમાં જે વરસાદો ચાલુ થયા છે એમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યા છે. પણ સૌરાષ્ટ્રની અંદર જે વરસાદ પડવાના છે તેમાં જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે એમાં જેમાં મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના અમુક ભાગો છે એની સાથોસાથ બોટાદના ભાગો છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય એવું એક અમારું અનુમાન છે. બાકી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર છે અથવા તો ગીર સોમનાથ હોય, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ આ તમામ વિસ્તારોની અંદર પણ મધ્યમ થી ભારે વરસાદો થી જોવા મળશે. એટલે જે 3 દિવસ સુધી કૃપાલસિંહભાઈ જે વરસાદો પડવાના છે એ ઓલ ઓવર બધા વિસ્તારોમાં પડવાના છે, પણ અમુક વિસ્તાર એવા છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર, ઉત્તર ગુજરાતના 1-2 સેન્ટર અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર કે રાજકોટ જેવા વિસ્તાર એમાં અતિ ભારે વરસાદ પડશે અને બીજા વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડશે અને અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં મધ્યમ કરતા પણ હળવો વરસાદ નોંધાઈ શકે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ 3 દિવસનું સેશન છે રાજ્ય માટે વરસાદી માહોલનું છે અને આ વરસાદો છે એ કન્ટિન્યુ 3 દિવસ વરસ્યા પછી 12 જુલાઈથી ફરીથી પાછો વરસાદ વિરામ લે અને 12 જુલાઈથી લઈ અને 4 જુલાઈનું જે સેશન હશે 4-5 દિવસનું એ 4-5 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટા છવાયા હળવા ઝાપટાઓ હશે. બાકી એ જે સમયગાળો છે એ દરમિયાન આપણે બહુ મોટા વરસાદોની શક્યતાઓ નથી. આ 3 દિવસ છે એ 3 દિવસની અંદર આપણે વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળશે અને જેની અંદર પણ મેં આપને જણાવ્યું એમ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે 850 HPA લેવલે મજબૂત સિયર ઝોન છે અને હજુ આમ ઓલ ઓવર જોવા જઈએ તો આ રાઉન્ડ પૂર્ણ થયા પછી જુલાઈના જે બીજા દિવસો બાકાત રહે છે એ અને ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યની અંદર ખૂબ સારા વરસાદો છે એ નોંધાય તેવી શક્યતાઓ મને દેખાઈ રહી છે. એનું મેઇન કારણ છે કે જેવી રીતે ગયા વર્ષથી અલ્નીનો હતો એ આપણે ચોમાસું નજીક આવતા આવતા આપણે ન્યુટ્રલ થયો હતો અને હવે લગભગ મારું એવું માનવું છે કે ચાલુ અઠવાડિયાની અંદર જે ન્યુટ્રલ અલ્નીનો છે એ લાનીનામાં પરિવર્તિત થાય તેવી પૂરી શક્યતા આપણે દેખાઈ રહી છે. જો લાનીના બનીએ તો લાનીનાને કારણે પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર વધારે વરસાદની સિસ્ટમ બને અને એને કારણે પણ આપણે સારા વરસાદો પડતા હોય છે એટલે લાનીના સક્રિય થશે એને કારણે પણ આપણે જુલાઈ અને ઓગસ્ટ સારા રહેશે. એ સાથોસાથ આયુડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ અત્યારે આપણે પોઝિટિવ ફેઝમાં અત્યારે પણ છે અને હજુ આવનારા દિવસમાં પણ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે. અને મહત્વનું બીજું એક કારણ એ પણ છે કે જે નૈઋત્યનું ચોમાસું રાજ્યમાં ચાલતું હોય ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈ અને જે દક્ષિણ તરફ એટલે કે શ્રીલંકાના જે કેરળના દરિયાકાંઠો આવે છે શ્રીલંકા સુધીનો ત્યાં સુધી એક ઓછો ટ્રફ બનેલો હોય છે જે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાનો દરિયાકાંઠો, કર્ણાટક અને કેરળના જે વિસ્તારોને કવર કરતું હોય છે એ જે અરબી સમુદ્રનો દરિયાકાંઠો છે એમાં ઓક્સો ટ્રફ હોય છે અને એ ઓક્સો ટ્રફ જેટલો વધારે મજબૂત હોય એટલું ગુજરાતની અંદર વરસાદ વધારે પડે અને એ પણ અત્યારે ધીમે ધીમે મજબૂત થઈ રહ્યો છે. એટલે તમામ પરિબળો છે કૃપાલસિંહભાઈ એ આપણે સારા વરસાદો હવે આવનારા દિવસમાં પડશે. જે જૂન મહિનો હતો આપણે 2024નો એ થોડોક સામાન્ય કરતા નબળો રહ્યો હતો પણ હવે જુલાઈ મહિનાની શરૂઆત પણ સારી છે, અત્યારે પણ એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે અને આગળના દિવસોમાં પણ આપણે જુલાઈ અને ઓગસ્ટ છે એ ખૂબ સારા રહેશે. એટલે આ વર્ષ છે ને એ મને આનંદ થાય ખેડૂત પુત્ર તરીકે કે આ વર્ષ થી આપણા ગુજરાતના ખેડૂતો માટે સારું રહેવાનું છે. કૃપાસિંહભાઈ પરેશભાઈ તમે જે રીતે વાત કરી કે 3 દિવસ ગુજરાતમાં મેઘમય રહેવાની છે, પરંતુ પરેશભાઈ હજુ જોઈએ તો હજુ અનેક ડેમો ખાલી છે, તળાવો ખાલી છે, એટલે હજી કહી શકાય કે એટલો વરસાદ છે સાર્વત્રિક જોવા નથી મળ્યો. આપણે છૂટા છવાયે વરસાદ જોઈએ છીએ, પરંતુ જે નદીઓ છલકાઈ જાય કે પછી તળાવ ડેમો છલકાઈ જાય એ પ્રકારનો વરસાદ સાર્વત્રિક ક્યારે પડશે પરેશભાઈ? ચોક્કસ થી આમ જોવા જઈએ તો જ્યાં સુધી 3-4 ઇંચ સુધીના વરસાદો પડતા હોય તો એમાં ડેમો ઓવરફ્લો થાય એવી આપણે અપેક્ષા ન રાખી શકીએ. અત્યારે જે આ 3 દિવસ વરસાદો પડવાના છે એમાં હા એક વાત અલગ છે કે દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતના મેં આપને અમુક સેન્ટરો જણાવ્યા ત્યાં અતિ ભારે વરસાદ થઈ ગયો એ વિસ્તારોની નદીઓમાં
મોટા પૂર આવે ને એ વિસ્તારોના કદાચ અમુક ડેમો ઓવરફ્લો થાય એ અપવાદ રૂપ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ નથી. આ એક ચોક્કસથી છે કે 17 જુલાઈ થી જે બીજો નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ વરસાદનો રાઉન્ડ છે કદાચ થોડો મોટો હશે, અને એ વરસાદનો રાઉન્ડ એવો હશે કે 17 જુલાઈ થી લઈ અને 31 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં ડેમ ઓવરફ્લો થઈ જશે. અને એના મેઇન 2-3 કારણો છે. મેં આપણે જેવી રીતે લાનીનાની વાત કરી, આયોડીન ની વાત કરી છે, એ સાથે ઓક્સો ડ્રોપ ની વાત કરી છે, આ તમામ પરિબળો છે એ 15 જુલાઈ પછીથી સંપૂર્ણપણે વધારે વરસાદ પડે તેવા સંકેતો આપી રહ્યા છે, જેને કારણે પણ આપણે જુલાઈ મહિના જે પાછળના 15 દિવસ છે એની અંદર આપણે ડેમો ઓવરફ્લો થઈએ અને ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા થઈ આ ટાઈપના વરસાદો છે આપણે આવનારા દિવસમાં ચોક્કસથી જોવા મળશે અમારું અનુમાન છે. પરેશભાઈ, તમે જે રીતે વાત કરી કે 17 થી લઈને 31 જુલાઈ સુધી વરસાદ જોવા મળી શકે છે, પરંતુ આપણે જે રીતે જોઈએ મુંબઈમાં હજુ પણ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગુજરાતમાં લાગે છે કે અતિવૃષ્ટિ થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે પરેશભાઈ? અતિવૃષ્ટિ ની વાત કરવા જઈએ તો આમ તો અતિવૃષ્ટિ માટે જુલાઈ અને ઓગસ્ટ આ બંને મહિના છે એ ગુજરાત ની અંદર અતિવૃષ્ટિ થાય એવા અલગ અલગ પેરામીટરોના આધારે અમને એક અનુમાન આવી રહ્યું છે. પણ એક ચોક્કસ ની વાત છે કે અત્યારનું જે સેશન છે આજે 9 તારીખ છે, 9, 10 અને 11 તારીખમાં જેમાં 10 જુલાઈ આવતીકાલનો દિવસ છે એ રાજ્યભર માટે મોટા એક વરસાદનો સાર્વત્રિક રાઉન્ડનો દિવસ છે. 11 તારીખ કરતા પણ આવતીકાલે 10 તારીખનો દિવસ છે એમાં સૌથી વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ અમે માની રહ્યા છે. અને અતિવૃષ્ટિ કોને કહેવાય પહેલા તો આપણે એ સમજવું પડશે કૃપાશ્રીભાઈ. સામાન્ય રીતે ગમે ત્યારે વરસાદ પડતો હોય તો આપણી જે જમીનની સપાટી છે એ જમીનની સપાટી પ્રમાણે 1 કલાકે 1.25 ઇંચ વરસાદ પડે તો આપણી જમીન છે પાણી નિકાલ કરવા માટે સક્ષમ છે, એટલો પાણીનો નિકાલ થઈ જતો હોય છે. પણ જો 1 કલાકે 1.75 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો જળ ભરાવની સ્થિતિ થાય, પાણીનો નિકાલ થતો નથી, નીચાણવાળા વિસ્તારો છે ડૂબમાં જતા હોય છે અને જેને કારણે આપણે અતિવૃષ્ટિ જેવો માહોલ નિર્માણ થતો હોય છે. એટલે આ વખતે મને એવું લાગી રહ્યું છે કે 10 અથવા તો 11 તારીખે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં 1 કલાકે 1.75 ઇંચ કરતા વધારે વરસાદ પડી અને ત્યાં મુંબઈ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત છે એને આપણે એક રેડ એલર્ટ અત્યારે ગણી શકીએ છીએ. સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર અથવા રાજકોટના અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં પણ એક આગવી ઝલક જોવા મળી શકે છે અને એ સાથે ઉત્તર ગુજરાતના એકાદ બે સેન્ટરમાં અતિ ભારે વરસાદ નોંધાશે. પણ મેં આપને જણાવ્યું કે રાજ્યના તમામ વિસ્તારોમાં સૌથી વધારે જે ક્યાંય ખતરો હોય તો એ અમને દક્ષિણ ગુજરાતની અંદર લાગી રહ્યો છે, જેમાં સુરત, વલસાડ, વાપી, ડાંગ અને બિલીમોરા જેવા વિસ્તારનો સમાવેશ થાય છે કે એ વિસ્તારો એવા છે કે અત્યારનું જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ સર્ક્યુલેશન છે એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત અને સાથે અરબી સમુદ્રના અમુક ભાગોને કવર કર્યું છે, જેને કારણે જ આપણે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના મુંબઈની અંદર આપણે અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિ જેવો માહોલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે એવી જ ઝલક છે એ દક્ષિણ ગુજરાતની અંદર થાય તેવું અમારું એક અનુમાન છે. અને જો આ સિસ્ટમ છે એ જેટલી ઝડપથી પસાર થશે, અત્યારે જે પ્રકારે ચાલી રહી છે એ થોડીક એની સ્પીડ આગળ વધવાની વધારે છે, ઝડપથી આ સિસ્ટમ ચાલી રહી છે. જો આ સિસ્ટમ ધીમી પડશે તો ફાઇનલ ગણી શકાય કે ગુજરાતના અનેક વિસ્તારો છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર મુંબઈ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરેશભાઈ, તમે જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં જે છે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ પરેશભાઈ આ વખતે જે આપણે શરૂઆતમાં મોનસૂન બ્રેક જોવા મળ્યો હતો ગુજરાતમાં જયારે વરસાદ આવ્યો, તો આ વખતે વરસાદ કેટલો લંબાઈ એવું લાગે છે, ચોમાસું કેટલું લંબાઈ એવું લાગે છે પરેશભાઈ? સામાન્ય રીતે જોવા જઈએ તો જે શરૂઆતમાં મોનસૂન બ્રેક ની કન્ડિશન હતી આમ તો અમે એપ્રિલ મે મહિનાથી એક એનું અનુમાન આપતા હતા, કેમ કે આ તમામ પવનો ગયા વર્ષે જો દરિયાઈ તાપમાન અને દરિયાઈ પવનો છે એના ઉપર સંપૂર્ણ આપણો હવામાનનો આધાર રહેલો હોય છે. ગયા વર્ષે આપણે અલ્નીનો હતો ને એ અલ્નીનો ધીમે ધીમે ન્યુટ્રલ થઈ રહ્યો હતો, એટલે જે આપણે પ્રશાંત મહાસાગર થઈને જે પવનો આગળ ચાલતા હોય, જે પેરુ, જે પ્રશાંત મહાસાગર ત્યાંથી આગળ એક પેરુ દેશ છે ત્યાંથી જે પવનો આવે સિંગાપુર, મલેશિયા થઈ અને સીધા દક્ષિણ જે આપણે આફ્રિકાના મડાગાસ્કર ટાપુ છે ત્યાં સુધી ટકરાય છે, મડાગાસ્કર ટાપુ થી કર્વ લઈ અને એ સોમાલિયા છે અથવા તો કેન્યા છે, તાંજાનિયા છે એના દરિયા કાંઠે થઈ અને ભારત તરફ આવતા હોય છે, નૈઋત્યની દિશામાંથી આ પવનો ફૂંકાતા હોય છે જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ. આ પવનો છે ને શરૂઆતમાં સૂકા પવનો આવતા હતા, એ ભેજવાળા પવનો નહોતા, સૂકા પવનો હતા અને સૂકા પવનો ઘણી વખત એ પવનોની દિશાઓ પણ બદલાતી હતી જેને કારણે મોનસૂન બ્રેકની કન્ડિશનનું નિર્માણ થયું હતું. પણ હવે આ
જે અલ્લીનો પસાર થઈ ગયો છે, પવનની દિશા અને ભેજવાળા પવન છે કન્ટિન્યુ રાબેતા મુજબ અત્યારે આપણે સેટ થઈ ગયા છે. હવે આ સિઝનના જે મોનસૂન સિઝનના પવનો સેટ થયા છે એટલે હવે મોનસૂન બ્રેક છે એની પરિસ્થિતિ સર્જે તેવું લાગતું નથી. પણ હા, એક ચોક્કસ છે કે ચોમાસું લાંબુ ચાલવાની વાત છે, એમાં લગભગ જે આપણે મોનસૂન વિડ્રોલ ટાઈમ કહીએ છીએ એ અમારી જે વેધર લેંગ્વેજમાં જે મોનસૂન વિડ્રોલ ટાઈમ કહીએ છીએ ને એ લગભગ 20-25 ઓક્ટોબર સુધીનો હોઈ શકે છે. કેમ કે આ વર્ષે આયોડી પોઝિટિવ ફેઝમાં રહેવાનું છે કૃપાલસિંહભાઈ, અને એ સાથોસાથ લાનીના સક્રિય થવાનું છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો જે વર્ષે લાનીના સક્રિય હોય એ વર્ષે ચોમાસું લાંબુ ચાલે, અને લાંબુ એટલે આપણે જે નવરાત્રી સુધીનું જે ચોમાસું ચાલતું હોય છે એને આપણે લાંબુ ચોમાસું ગણવામાં આવતું હોય છે. આ વર્ષે પણ નવરાત્રી ઉપર પણ વરસાદો આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે, અને 20 અથવા તો 25 ઓક્ટોબર સુધી જે આ નૈઋત્યનું ચોમાસું છે તે ચાલશે, અને ત્યાં સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પણ જોવા મળે તેવું હાલ અમારું પ્રાથમિક અનુમાન છે. પરેશભાઈ, આપણે જે રીતે વાત કરી કે કદાચ આ વખતે નવરાત્રી સુધી વરસાદ જે છે તે ચાલી શકે છે, ચોમાસું જે છે થોડું લંબાઈ શકે છે, પરંતુ પરેશભાઈ ક્યાંક એવી ખબર આવતી રહે છે કે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે, વાવાઝોડું આવી શકે છે, તો આના પર પ્રકાશ પાડો, શું વાવાઝોડું આવશે આ વખતે? કૃપાલસિંહભાઈ, સંપૂર્ણપણે એમ કહું કે જે વાવાઝોડાની વાતો છે ને અત્યારે માત્ર આપણે અફવાઓ જ માનવાની, અત્યારે કોઈ કન્ડિશન થી વાવાઝોડું આવે તેવા સંકેતો આપતું નથી. બે કન્ડિશનની અંદર વાવાઝોડાનું નિર્માણ થતું હોય છે. જો વાવાઝોડું ક્યારે બને, સૌ પ્રથમ તો દરિયાઈ તાપમાન છે 28 ડિગ્રી કરતા ઉપર હોય તો જ વાવાઝોડું બને. વાવાઝોડું કેવી રીતે બને થોડું હું આપણે 2 મિનિટનો ટાઈમ લઈને વિસ્તારથી સમજાવી દઈશ. કેમ કે જયારે પણ વરસાદી કોઈ સિસ્ટમ બને દરિયાની અંદર જેને આપણે લો પ્રેશર કહીએ છીએ, હવે લો પ્રેશર થાય ને એ એન્ટી ક્લોક હોય છે. મેં આપને કીધું એમ તાપમાન અને હવાઓની જે દિશા અને હવાઓની ગતિવિધિ છે ને એના ઉપર સંપૂર્ણ વેધર થી આપવું. હવે જે આ હવાઓ છે એ એન્ટી ક્લોક એટલે કે ઘડિયાળની ઉથમી દિશામાં હવાઓ દરિયાની અંદર ફરે છે. એ ઘડિયાળની ઉથમી દિશામાં ફરે ને એટલે લો પ્રેશર થાય, જે દરિયામાંથી નીચેથી ઉપરની તરફ બધું ખેંચે, એમાં હવાઓ પણ ખેંચે, પાણી પણ ખેંચે, અને એ પાણીનો જથ્થો ઉપર લઈને ચાલતું હોય છે. એ જે લો પ્રેશર બને છે ત્યાં જો 28 ડિગ્રી કરતા વધારે તાપમાન હોય તો વરસાદી સિસ્ટમની 4 કેટેગરી છે. પહેલું લો પ્રેશર, એ વધારે મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર વધારે મજબૂત બને તો ડિપ્રેશન બને, ડિપ્રેશન વધારે મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને. આ 4 કેટેગરીની અંદર વરસાદી સિસ્ટમો રહેલી છે. પણ જો ડીપ ડિપ્રેશન બન્યા પછી પણ ઊંચું તાપમાન હોય એટલે કે 28 ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય તો ડીપ ડિપ્રેશન છે સાયક્લોન સ્ટ્રોમ બને. સાયક્લોન સ્ટ્રોમ બન્યા પછી પણ એની અલગ અલગ કેટેગરી હોય, સાયક્લોન સ્ટ્રોમ બને પછી સિવિયર સાયક્લોન બને, વેરી સિવિયર સાયક્લોન બને, આ રીતની અલગ અલગ કેટેગરીમાં પરિવર્તિત થતું હોય. જેટલું વધારે મજબૂત બને એમ એને આગળનું કેટેગરીનું સ્વરૂપ આપવામાં આવતું હોય છે, નામ આપવામાં આવતું હોય છે. હવે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો 2 સિઝન એવી હોય કે ત્યારે દરિયાઈ તાપમાન ઊંચું હોય, એક હોય છે પ્રી મોન્સૂન અને એક હોય છે પોસ્ટ મોન્સૂન. પ્રી મોન્સૂન એટલે કે એપ્રિલ મહિનાની 20 તારીખ પછીથી લઈ એપ્રિલ, મે અને જૂન મહિનો છે એ દરમિયાન દરિયાઈ તાપમાન ઊંચું હોય, 28 ડિગ્રી કરતા વધારે હોય એટલે એ સમયમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ ખૂબ વધારે હોય છે. એ પછી બીજું હોય છે પોસ્ટ મોન્સૂન સાયક્લોન, જે 15 સપ્ટેમ્બર થી લઈ અને 30 નવેમ્બર નો ગાળો હોય છે, એ સમય દરમિયાન પણ દરિયાઈ તાપમાન ઊંચું હોય તો ત્યારે પણ ઘણી વખત આ સિસ્ટમો છે સાયક્લોનની કેટેગરીમાં જતી હોય. અત્યારે આપણે જુલાઈ મહિના દરમિયાન દરિયાઈ તાપમાન છે નીચું આવી ગયું હોય, જુલાઈ ઓગસ્ટ અને 15 સપ્ટેમ્બર સુધી કોઈ સાયક્લોન છે એ 99.99% કેસની અંદર ન બને. ક્યારેક જ ભાગ્યે 100-200 વર્ષમાં એક વખત એવું બને કે દરિયાઈ તાપમાન ઊંચું ગયું હોય તો સાયક્લોન બને, એ 100-200 વર્ષમાં ક્યારેક એકાદી વખત એવું બનતું હોય, બાકી એની સંભાવનાઓ હોતી નથી. આ વર્ષે પણ એવી સંભાવનાઓ 15 સપ્ટેમ્બર સુધી કોઈ માનવાની નથી. હા, એક ચોક્કસ છે, 15 સપ્ટેમ્બર પછી જો અરબી સમુદ્રમાં કોઈ વરસાદી સિસ્ટમો બનશે, કેમ કે ચોમાસું છે તો ઓક્ટોબર મહિનાની 20-25 તારીખ સુધી ચાલવાનું છે એટલે ત્યારે કોઈ મજબૂત સિસ્ટમ બનશે, અને 15 સપ્ટેમ્બર પછી જો તાપમાન છે એ 28 ડિગ્રી કરતા ઉપર જાય તો ત્યાં એક સાયક્લોન બનવાની શક્યતાઓ રહેલી હોય છે. પણ એ અત્યારથી કેવું ખૂબ અઘરું રહેશે અને અશક્ય વાત છે એ આપણે ન કરી શકીએ. પણ હા, એક ચોક્કસ છે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો સૌ પ્રથમ વાત ગુજરાતીના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકોને કૃપાલસિંહભાઈ દ્વારા આપણે બધા સંદેશ આપશું આ વાત ચોક્કસ. પરેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની, તેમને જે રીતે વાત કરી કે આગામી સમયમાં ખેડૂતો માટે સારા સમાચાર છે, થોડાક દિવસોમાં જે છે અનેક ડેમો ભરાઈ શકે છે, તેવો વરસાદ અનેક જગ્યાએ પડી શકે છે, અને હાલ તો જે છે ચોમાસું લંબાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.